भरूच जिल्लामां मुस्लिम समाजना 500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે કુવિશ સ્મશાનમાં 584 થી વધુ અંતિમ સંસ્કાર કરાયા છે, પરંતુ તંત્રના ચોપડે 33 નોંધાયા છે, ત્યારે તંત્ર કેમ છુપાવે છે આંકડા? જુઓ અમારી એસએનપી ની વિશેષ રજૂઆત. એક અઠવાડિયામાં ગઈ 1 તારીખથી આજે 8 તારીખ થઈ ત્યાર સુધીમાં 75 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્કાર અહીં કોવિડ સ્મશાન ખાતે થયા છે. છેલ્લા 5 દિવસની વાત કરું, એક વીકની ખાલી, તો ભરૂચ જિલ્લામાં ઓછામાં 100 જેટલા લોકોના મૃત્યુ થયેલા છે. મુસ્લિમ સમાજની અંદર દફન વિધિનો રિવાજ હોય છે, જેના કારણે મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો અબ્દુલ કામથી દ્વારા વિવિધ હોસ્પિટલોમાં લાકડાની પેટીઓ પહોંચાડવામાં આવી છે અને 500 થી વધુ પેટીઓનો ઉપયોગ થઈ ચૂક્યો છે, ત્યારે મુસ્લિમ સમાજમાં પણ મોટી માત્રામાં લોકો દમ તોડી રહ્યા છે. આમ જો તો ભરૂચ જિલ્લામાં મૃત્યુઆંક મોટો કહી શકાય. અબ્દુલ કામથી અત્યાર સુધીમાં 500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું નિવેદન કરી રહ્યા છે, ત્યારે તમામ ધર્મના લોકો કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ પણ તેઓ કરી રહ્યા છે. લાકડાની વધુ પેટીઓ બનાવવાની ફરજ પડશે તો બનાવવાની કામગીરી પણ કરાવીશું, તેમ અબ્દુલ કામથીએ જણાવ્યું હતું. ગુજરાતભરમાં અને ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર કોરોનાની મહામારીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન કોરોનાની અંદર અમારા ખાસ ભરૂચ જિલ્લાની વાત કરીએ તો અમારા મુસ્લિમ સમાજની વાત કરું, ખાલી 400 થી 500 લોકો જેવા મૃત્યુ પામેલા છે. જે સમગ્ર જિલ્લાની વાત કરીએ, અસંખ્ય લોકો હોસ્પિટલોમાં છે. અત્યારે હાલના જે સેકન્ડ ફેઝની અંદર જે કોરોનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું છે, એની અંદર જોઈએ ભરૂચ શહેરની એક પણ હોસ્પિટલમાં અત્યારે બેડ અવેલેબલ નથી, વેન્ટિલેટર અવેલેબલ નથી, કે બાયપેપ મશીન અવેલેબલ નથી, લોકોને ઓક્સિજનના બોટલ નથી મળતા. અમે માનવતા જોડે અમારી જે સંસ્થાઓ છે, WVF છે, અલગ અલગ સંસ્થાઓ છે, અમે પોતે લોકોને ઘરે જેટલી બને એટલી કોશિશ કરીને અમે હેલ્પ કરીએ, પરંતુ સરકાર અને પ્રશાસન તરફથી કોઈ જાતની સુવિધા રહેતી નથી. ભરૂચ શહેરની વાત કરીએ તો, અને હાલના દિવસોની અંદર છેલ્લા 5 દિવસની વાત કરીએ એક વીકની ખાલી, તો ભરૂચ જિલ્લામાં ઓછામાં 100 જેટલા લોકોના મૃત્યુ થયેલા છે. હું અમારા મુસ્લિમ સમાજના ગામોની જ ખાલી વાત કરું તો જંગલ ગામમાં 4 થી 5 લોકોના મૃત્યુ થયા, અમારા ટંકારિયા ગામમાં લગભગ 4-5 લોકોના મૃત્યુ થયેલા છે, વોરાસમની ગામને 2-3-4 લોકોના મૃત્યુ થયેલા છે, મોડલા છે, આવા તો અસંખ્ય ગામોમાં આ એક ગામને આટલા, ખાલી અમારી પાસે આંકડા એટલા છે કે આ નજીકના ગામોની જે અમારી પાસે માહિતી તે મુજબ 25-1 માણસોને છેલ્લા 3-4-5 દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા છે. અને આ સારે જ્યારે અમારી ટીમ, અમારા સભ્ય અજી વાલુવાળા અને માજીદભાઈ સગીર ને અમારી સમગ્ર ટીમ દ્વારા અમે આ માનવતાના ધોરણે આ સબ પેટીઓ બનાવેલી છે, મૈયત થાય તો કોરોનાના પેશન્ટને કોઈ હાથ લગાવવા થાય નથી, એવા ટાઈમે અમે મૈયતને કબરમાં ઉઠાવવા માટે ચોલા, ગ્લોવ્સ, માસ્ક, પીપી કીટ, અને ગરીબ લોકો છે જે લોકો કફનની, એ લોકોને કફન, તમામ ધર્મના લોકોને અમે અહીંયાથી નિસ્વરા બધી સેવા પૂરું કરીએ છીએ. અને ઉપરવાળાથી દુઆ કરીએ કે ઉપરવાળા વહેલી તકે આ કોરોનાની મહામારીને ખતમ કરે, જે લોકો હોસ્પિટલમાં છે, જે લોકો સારવાર હેઠળ છે, એ લોકોને ઉપરવાળા વહેલી તકે સારા કરે અને પોતાના ફેમિલી પાસે સાજા બનીને જાય એવી ઉપરવાળાથી અમે દુઆ કરીએ છીએ. ભરૂચમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની કતાર જોવા મળી હતી. સ્વજનની અંતિમ ક્રિયા માટે પરિવારજનોએ 1 કલાક સુધી રાહ જોવી પડી હતી. જોકે ભરૂચની ખાનગી હોસ્પિટલોમાંથી કોરોના પોઝિટિવ મૃતદેહો પીપીઈ કીટ વિના આવતા હોવાના કારણે અંતિમ સંસ્કાર કરાવવા વાળા સ્વયંસેવકોના જીવનું પણ જોખમ ઊભું થયું છે. ત્યારે હવે ખાનગી હોસ્પિટલ સંચાલકો સામે આરોગ્ય તંત્ર લાલ આંખ કરે તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ સતત વકરી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ સ્મશાનમાં 584 મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે, પરંતુ આરોગ્ય તંત્રના ચોપડે હજુ મૃત્યુઆંક 33 ઉપર સ્થિર રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્ર મૃત્યુઆંક છુપાવતો હોવાના આક્ષેપો થયા છે. કોવિડ સ્મશાનમાં જ હિન્દુ સંસ્કૃતિ મુજબ 584 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હોય તો કબ્રસ્તાનમાં મુસ્લિમ સમાજના રીતિરિવાજ મુજબ કેટલા લોકોના દફન થયા હશે,
અને ભરૂચ જિલ્લામાં કેટલો હશે તે લોકોમાં કુતૂહલ સર્જી રહ્યો છે। કોરોના વાયરસની ગંભીરતા વિશે ન જાણતા હોય તો એકલતાર ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ચોક્કસથી મળી આવજો। આજે સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહોની લાંબી કતાર જોવા મળી હતી। કોરોનાગ્રસ્ત મૃતકોના અંતિમ સંસ્કાર માટે નર્મદા નદી કિનારે સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે, જ્યાં બિહામણા દ્રશ્યો જોવા મળ્યા હતા। સાંજ સુધીમાં કોવિડ સ્મશાનમાં 10થી વધુ મૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા। જો કે મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે રાહ જોવાનો વારો આવ્યો હતો। કોવિડ સ્મશાનમાં 3 ચિતા આવેલી છે, જ્યાં એક સાથે મૃતદેહ આવી જતા અંતિમ ક્રિયા માટે વેઇટિંગ જોવા મળ્યું હતું। વજનોને અગ્નિદાહ આપવા માટે પરિવારજનોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી, ત્યારે આ દ્રશ્યો ગંભીર છે। અને બસ હવે તો એટલું જ કહેવું પડે કે આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા જ હાથમાં છે। જો કોરોના સંક્રમણથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ જ છે કે કામ વગર બહાર ના નીકળો, અને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતા સરકારી કર્મચારીઓ અને સ્વયંસેવકોને સહકાર આપો। લોકોની જાગૃતિ જ આ બીમારીનો એકમાત્ર ઉપાય કહી શકાય। ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયામાં 75થી વધુ કોરોના સંક્રમણથી મૃત થયેલા દર્દીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી છે, જ્યાં આજ રોજ સવારથી લઈને અત્યાર સુધી 8 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। કોવિડ સ્મશાનમાં ગૃહ ખાતે અંતિમ ક્રિયા માટે સ્વજનોને પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ભોજમાં કેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા બીજી ચિતાનું દાન કરવામાં આવ્યું હતું। ભોજમાં ખાનગી એમ્બ્યુલન્સ મારફતે એમ્બ્યુલન્સ સંચાલકો પણ વધુ રૂપિયા કમાવાની લાલચમાં વિવિધ ખાનગી હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર દરમિયાન જીવ ગુમાવનારા મૃતદેહના અંતિમ સંસ્કાર સ્મશાન ખાતે લઈ જઈ રહ્યા છે અને અંદાજે 1500 થી 2000 રૂપિયા ભાડું વસૂલી રહ્યા છે। ત્યારે ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો મૃતદેહોનો પીપીઈ કીટ વિના જ કોવિડ સ્મશાન ખાતે લઈ જતા હોવાના કારણે કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાવનાર સ્વયંસેવકોને પણ જીવનું જોખમ હોવાના આક્ષેપ થયા છે। ત્યારે આરોગ્ય તંત્ર પણ ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે કાર્યવાહી કરે તે જરૂરી છે। ભોજમાં 2 દિવસથી વિવિધ ખાનગી હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ મૃતદેહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। બુધવારના દિવસે 16 જેટલા મૃત્યુના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરાયા હતા, જેના કારણે કેટલા મૃતદેહો વેઇટિંગમાં રહ્યા હતા, જેના પગલે દાતાઓમાં માનવતા આવતા કોવિડ સ્મશાનમાં વધુ 8 ચિતા સગડીઓની સુવિધા કરવામાં આવી હતી। આજે પણ સવારથી જ 2 મૃતદેહોની વેઇટિંગમાં જ રહેવાની ફરજ પડી હતી। એક જ રાતમાં વિવિધ ખાનગી હોસ્પિટલમાં 8થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓએ દમ તોડ્યા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા 1 વર્ષથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે। ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભરૂચ જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે। ભરૂચ જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ દમ તોડી રહ્યા છે। ગઈકાલે 16 જેટલા દર્દીઓએ દમ તોડ્યો હતો, જેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા અને કોવિડ સ્મશાન પણ નાનું પડ્યું હતું। આજે પણ એક જ રાતમાં 8 જેટલા લોકોએ દમ તોડ્યો છે। ભરૂચના કોવિડ સ્મશાનમાં આપ જોઈ રહ્યા છો, ચિતાઓ ઓછી પડવાના કારણે હવે નવી ચિતાઓ લાવવાની ફરજ પડી રહી છે। મૃત્યુઆંક સતત વકરી રહ્યો છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। આપ જોઈ રહ્યા છો, તાત્કાલિક ધોરણે ગઈકાલે 16 મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા, આજે 8 મૃતદેહો એક જ રાતમાં અહીં આવી ગયા છે, જેના અંતિમ સંસ્કાર માટે તાબડતોબ તાત્કાલિક નવી ચિતાઓ તૈયાર કરવામાં આવી છે। મોટી માત્રામાં લાકડાઓ પણ જથ્થો લાવવામાં આવ્યો છે। એક ગાડીમાં તો એક મૃતદેહ હજુ વેઇટિંગમાં છે। એટલે ભરૂચના કોવિડ સ્મશાનમાં મોટા પ્રમાણમાં મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવી રહ્યા છે। ભલે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે 1 વર્ષમાં 33 લોકોના મૃત્યુઆંક બતાવવામાં આવ્યો હોય, પરંતુ સાચા અર્થમાં ભરૂચ જિલ્લામાં કોરોનાની સંખ્યામાં સૌથી વધારો થયો છે અને અત્યાર સુધીમાં 1 વર્ષમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે? સૌ પ્રથમ આપણે ધર્મેશભાઈ છે સ્મશાનના, ધર્મેશભાઈ વાત કરીએ તો 1 વર્ષમાં અત્યાર સુધીમાં માત્ર હિન્દુ સંસ્કૃતિ મુજબ કોવિડ સ્મશાનમાં કેટલા અંતિમ સંસ્કાર થયા છે? 584 જેટલા મૃતદેહોના। ધર્મેશભાઈ એક અઠવાડિયામાં કેટલા થયા? એક અઠવાડિયામાં ગઈ 1 તારીખથી આજે 8 તારીખ થઈ ત્યાર સુધીમાં 75 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર અહીં કોવિડ સ્મશાન ખાતે થયા છે। ધર્મેશભાઈ વાત કરીએ તો ગઈકાલે કેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા અને અત્યારે હજુ બપોરનો સમય થયો, બપોર પણ નથી થયો, 11:30 થયા છે, અત્યાર સુધીમાં કેટલા મૃતદેહ આવ્યા છે? ગઈકાલ વહેલી સવારથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં અમે 15 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરેલા અને આજે વહેલી સવારથી અત્યારે 1 વાગ્યા સુધીની અંદર અમે 8 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર કરેલા છે અને એક વેઇટિંગમાં પડેલું, મારી પાસે જગ્યા નથી એટલે બહાર જે નવી ચિતાઓ આવી છે તેને બહાર રોડ પર જ લગાવીને એની અંદર લાકડા ગોઠવી રહ્યા છે અમે। ધર્મેશભાઈ શું માનવું છે તમારું? ભલે સરકારી ચોપડે માત્ર 33 મૃત્યુઆંક હોય, પરંતુ સાચા અર્થમાં કોવિડ સ્મશાન જે અંતિમ સંસ્કાર થયા છે એ બાબતે આપનું શું માનવું છે? હું સરકારી આંકડા સાથે પડવા નથી માંગતો, હું મારી સેવાના કાર્યમાં જોતરાયેલો છું અને એ સેવા કાર્ય હું મારું કરતો રહીશ। હા, હાલ મેં 584 જેટલા મૃતદેહ બાળેલા છે તે મારી પાસે ઓન રેકોર્ડ છે,
દરેક સગાના નંબરથી માંડીને એમના સરનામાથી લઈને કઈ હોસ્પિટલમાંથી આવ્યો છે તે સાથેનો રેકોર્ડ મારી પાસે અવેલેબલ છે. ધર્મેશભાઈ, 584 મૃતદેહોના તમે અંતિમ સંસ્કાર કર્યા માત્ર કોવિડ સ્મશાનમાં, તો એની સિવાયના અન્ય જે સમાજના લોકો હોય છે, લઘુમતી સમાજ હોય, ખ્રિસ્તી સમાજ હોય કે અન્ય સમાજના લોકો હોય, તો તમે કેટલો આંક માનો છો કે એક વર્ષમાં કેટલા લોકોએ દમ તોડ્યો છે? એની અંદર તો બહુ પડવાની, મેં અમે ખ્રિસ્તી સમાજના બે મૃતદેહ હતા જેને એમના જ કબ્રસ્તાનમાં જેને અમે દફનવિધિ કરી છે. મુસ્લિમ સમાજનો આંકડો મારી પાસે આવતો નથી કે મૃતદેહ મારી પાસે આવતા નથી, એટલે મને એમાં બહુ ધ્યાન છે નહીં. એટલે તમારું શું માનવું છે અત્યાર સુધીમાં એક વર્ષમાં અંદાજિત જો 584 જેટલા મૃતદેહો હોય તો સામે મુસ્લિમ સમાજના લોકો બી બચારા ઘણા લોકો દમ તોડી રહ્યા છે, એટલે આંકડો બી મોટો જ હશે. સાહેબ, ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના કોવિડ સ્મશાનમાં મોટી માત્રામાં લોકો અને મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવી રહ્યા છે, જેના કારણે વધુ પ્રમાણમાં ચિતાઓ એકત્ર કરવામાં આવી રહી છે અને મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાની ફરજ. આપ જોઈ રહ્યા છો, બીજો પણ એક મૃતદેહ આવ્યો છે, એ પણ લગભગ વેઇટિંગમાં જ આવશે, કારણ કે એક મૃતદેહ ઓલરેડી વેઇટિંગમાં છે. આ બીજો મૃતદેહ આવ્યો અને ચિતાઓ તાત્કાલિક અહીંયા તૈયાર કરવામાં આવી છે અને તાત્કાલિક ચિતાઓમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ત્યારે લોકોમાં સાવચેતી આવે તે જરૂરી છે, ભલે તંત્ર ઊંઘતું હોય, તંત્ર ઉનાળાની કાળઝાળ ગરમીમાં એસીની કેબિનમાં બિરાજમાન હોય, પણ લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે. ચૂંટણી બાદ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી હોય તેવા અહેવાલો મળી રહ્યા છે. એક વાત નિશ્ચિત છે કે તંત્રના પાપે આજે પ્રજાએ ભોગવવાનો વારો આવી ગયો છે, કારણ કે ચૂંટણી બાદ સતત કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં એક જ રાતમાં 8 મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવી ચૂક્યા છે, ત્યારે આગામી દિવસો કેવા હશે તે હવે લોકોએ પણ સાવચેત કરવાની જરૂર છે. ભલે તંત્ર ઊંઘતું હોય, લોકોમાં જાગૃતતા આવે તે જરૂર છે. SNP News ભરૂચ.